રાજકોટની કરીએ, રાજકોટના ગોંડલ રોડ પર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે, જ્યાં વાહન ચાલકે બાળકને કચડતા રોડ પર ચક્કાજામ સર્જાયો. અકસ્માત થતા 3 વર્ષના બાળકનું મોત થયું છે, જેથી અકસ્માતના ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વધુ માહિતી સાથે સંવાદદાતા કેવલ દવે રાજકોટથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. કેવલ, જે રીતે સમાચાર છે, રાજકોટના ગોંડલ રોડ પર એક અકસ્માત સર્જાયો છે. કોના દ્વારા અકસ્માત સર્જાવવામાં આવ્યો છે? 3 વર્ષના બાળકનું મોત થયું છે, કોની બાદરકારી છે? હાલ ત્યાં શું પરિસ્થિતિ છે? કારણ કે લોકોના ટોળા રસ્તા પર આવી ગયા છે. જી મનીષા, ચોક્કસપણે કહી શકાય કે રાજકોટના જે ગોંડલ રોડ ઉપર એક રસુલપરા વિસ્તાર આવેલો છે, ત્યાં 4 વર્ષના બાળક જે છે એના જે મહાનગરપાલિકાની જે ટેમ્પર વાન હોય તેને હડફેટે લઈ લીધો હતો, અને આ ટેમ્પર વાને હડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું હતું. અત્યારે ત્યારે દ્રશ્યો જે છે એ રસુલપરા વિસ્તારના જે છે તમને બતાવવા માંગીશ કે લોકો જે છે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા છે. ખાસ કહી શકાય કે જે બાળકની જે મૃતદેહ જે છે એ એકાદ કલાક પહેલાંથી આ મૃતદેહ જે છે એ જે પરિસ્થિતિમાં છે તે પરિસ્થિતિમાં જ રાખવામાં આવ્યો છે. ખાસ વિસ્તારવાસીઓનું એવું કહેવું છે કે જે ડમ્પર વાન જે છે એને જે ડમ્પર જે છે રિવર્સમાં લેવા સમયે એક બાળક જે છે એને હડફેટે લીધું હતું, અને બાળકનું જે છે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે વિસ્તારના જે લોકો જે છે એમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, અને ગોંડલ રોડ હાઈવે જે છે તેની પાસે જે વિસ્તાર આવે છે એટલે કે ગોંડલ હાઈવે જે છે એ પણ જે લોકો જે છે સ્થાનિક જેના દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. ખાસ કોંગ્રેસ દ્વારા પણ એક પ્રકારનો વિરોધ જે છે એ કરવામાં આવ્યો હતો કે જે બાળક જે છે એને કોર્પોરેશનની જે બેદરકારી એટલે કે કોર્પોરેશનના જે ડમ્પર ચાલક જે છે તેની બેદરકારીને કારણે એક બાળક જે છે એનું મોત નીપજ્યું છે. ત્યારે કોંગ્રેસના લોકો જે છે તે પણ વિરોધ નોંધાવી રહ્યા હતા, પરંતુ કહી શકાય કે જે રીતે એક ડમ્પર વાન જે છે જે રાજકોટ મહાનગરપાલિકાની છે તેના તેને એક બાળક જે છે એને હડફેટે લીધું છે, અને તેને કારણે જે વિસ્તારના લોકો જે છે એમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ કહી શકાય કે જે રીતે કોર્પોરેશન દ્વારા જે કાર્યવાહી કરવી જોઈએ એટલે કે ડમ્પર ચાલક જે છે એ ડમ્પર મૂકી અને ફરાર થઈ ગયો છે તેને પકડવા માટે પોલીસે પણ તજવીજ હાથ ધરી છે, પરંતુ કહી શકાય કે જે રીતે બનાવ બન્યો છે તે ખૂબ જ દુઃખદ છે. જી બિલકુલ કેવલ, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે. રાજકોટમાં જે ઘટના ઘટી છે, કોર્પોરેશનના વાહન દ્વારા જ એક બાળકને કચડી નાખવામાં આવ્યો છે, અને 3 વર્ષના બાળકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે. જે ઘટના ઘટી છે રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલી એક સોસાયટીમાં કોર્પોરેશનના ટ્રક દ્વારા જે એક બાળકને અડફેટે લેવામાં આવ્યો હતો, 3 વર્ષના બાળકનું કચડાઈ જવાથી ઘટનાસ્થળ પર મોત થયું છે, અને જેના કારણે તમામ સ્થાનિક લોકો રસ્તા પર આવી ગયા હતા, ચક્કાજામ કર્યો. આ સાથે જ ભારે હલ્લાવાલ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ વિગત જે રીતે જાણવા મળી રહી છે, ડ્રાઈવર ટ્રક છોડી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ વિપક્ષ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે, કારણ કે રાજકોટ કોર્પોરેશનની ગાડી દ્વારા જ આ અકસ્માત સર્જાયો છે, ત્યારે હવે જવાબદાર ડ્રાઈવર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. મૃત્યુ થયેલ છે, અને છેલ્લી 2 કલાક ત્યાં લાશ નિયન્ય છે. લાશ નો કોઈ સ્વીકાર નથી કરતા. સવારના તમામ અધિકારીને ફોન કરે, એકબીજા અધિકારી એકબીજા ઉપર દોસ્તનો ટોપલો ઢોળે, કોઈ સ્થાનિક સ્થળ ઉપર આવતા નથી. અમારે 9 છૂટકે અમારી જે હયાવરા ઠાલવા માટે અમે ગોંડલ હાઈવે નેશનલ હાઈવે લતાવાસીઓને લઈને અને ચક્કાજામ કરેલ છે, અને જો હજી કમિશનર નહીં આવે તો થોડીક વાર અમે અહીંથી કમિશનરનો ઘેરાવ કરવા બાળકનું સબ લઈને સબ વાહિનીમાં લઈને અને કમિશનરનો ઘેરાવ કરવા કમિશનર ઓફિસમાં જશું. મારું નામ મદીનાબેન. હાઈવે ઉપર અમારે ઘર મદીનાબેન છે. મારું નામ મદીનાબેન છે. હું પાણી ભરીને સામેથી આવતી હતી, કચરા વાળાની ગાડી રિવેશમાં આવતી હતી. છોકરો પાછળ સાયકલ માથે બેઠો હતો, રમતો હતો. 2 જણા ગાડીમાં હતા, પણ ગાડી વાળાએ જોયું નહીં ઉતરીને કે પાછળ કોણ છે કોણ નથી, એવી રીતે જોયું નહીં. અને છોકરાને પાછલા વ્હીલમાં કચડી નાખ્યો, ભેજો બાયણે પડ્યો, છોકરો મૂંધા માથે પડ્યો. પછી હું દોડીને ગઈ, મેં રાડ પાડી કે ભાઈ દોડો દોડો, છોકરો મરી ગયો છોકરો મરી ગયો. પછી બાયું 2-3 ભેગી થઈ, હું ના
બાજુ ભેગી થઈને પછી છોકરાની એની માં આવી, એની માએ ખેંચીને કાઢ્યો, ખેંચીને કાઢ્યો તો ભેજો આખો બહાર લોય લોય. પછી એમ્બ્યુલન્સ ને ફોન કર્યો, એમ્બ્યુલન્સ આવી નહીં, અડધો કલાક જીવ રહ્યો છોકરાને. અડધી કલાક પછી એની માએ તેડ્યો, એની માના ખોડામાં ઓલું નાકમાંથી બધું નીકળીને તઈ એનો જીવ ગયો. પકડો પકડો પકડો.